फल कया छे तो पेला फल नु लखे तो के केले अंगूर और
અને પછી શાકભાજી નું લખવાનું છે તો જે ટોકરી મેં સબ્જી મેં મિર્ચી આલુ ઓર ટમાટર થી ટમાટર ઓર મટર દેખ રહે હે પછી છે કે અલમારી કે ડિબ્બે મેં ક્યાં ક્યાં હે તો કે અલમારી કે ડિબ્બે મેં એટલે સામે તમે જોશો કે કબાટ જેવું તમને ઘોડો જેવો પતે છે ત્યાં આગળ ત્રણ ચાર ગરણીઓ રાખેલી છે અને એમાં અમુક વસ્તુઓ ભરેલી છે તો એ વસ્તુમાં તમને શું દેખાય છે એ તમારે લખવાનું છે તો કે અલમારી કે ડિબ્બે મેં ક્યાં ક્યાં હે તો કે અલમારી કે ડિબ્બે મેં તો કે ઇમલી હૈ નિમક હૈ શક્કર હૈ ઓર ગુડ આદિ ચીજે દેખાઈ દે રહી પછી છે કે આપકે રસોઈ ઘર મેં ક્યાં ક્યાં હૈ જો ઇસ રસોઈ ઘર મેં નહીં હૈ તો આ પ્રશ્નનો જવાબ છે તમારે તમારી છાતે લખવાનો છે હવે તમારો વિચાર કરવાનો છે કે તમારો રસોડું કેવું છે અને આ રસોડું કેવું છે તો તમારા રસોડા એટલે કે તમારું જે રસોઈ ઘર છે ત્યાં કઈ વસ્તુ છે જે આમાં નથી તો કદાચ આપણા ઘરે આપણા રસોડામાં ફ્રીજ હોય છે ઘણાના ઘરે ઓવન હોય છે અને બીજી ઘણી બધી એવી વસ્તુ હોય છે જે આપણા રસોઈ ઘરમાં હોય છે અને આમાં નથી એટલે આનો જવાબ છે એ તમારે તમારી જાતે વિચારીને લખવાનો છે પછી છે કે માતા કહાં બેઠી હૈ તો કે માતા હૈ વો ચૂલ્હે કે પાસ બેઠી હૈ બરાબર તો આ પ્રશ્નનો જવાબ અને પાઠ બે કમ્પ્લીટ થઈ ગયો અને સાથે હવે તમારે નીચે છે એમાં તમારે શું કરવાનું છે તો જો તમને જ્યાં કોષ્ટક આપેલું છે એ તમારે કઈ રીતે કરવાનું છે એ તમને હું સમજાવી દઉં છું પછી તમારે તમારી સાથે કરવાનું છે હવે એમાં શું કીધું છે કે ક્યાં પસંદ છે ક્યાં નહીં પસંદ છે યોગ્ય ખાને કા નિશાન કરો હવે તમને ચિત્ર આપેલું છે બરાબર અને સામે કીધું છે કે પેલું જે ખાનું છે એમાં તમારે તમારે જે ચિત્ર આપેલું છે એનું તમારે નામ લખવાનું છે બીજું ખાનું છે એમાં તમને ભાવે છે તો તમે એ મજે એટલે કે આનંદ લઈને ખાઓ છો કે નથી ખાતા એ બે લખવાનું છે અને જે ચોખ્ખું ખાનું છે એમાં બિલકુલ નહીં ખાય નહીં એ સારું એવું લખ્યું છે બરાબર તો હવે એમાં તમારે તમારી જાતે આખું કોષ્ટક છે એ પૂરવાનું છે કેમ કે આ તમારા પસંદ અને નાપસંદ ઉપર આખું આ કોષ્ટક છે એ બનાવવાનું છે તો હું ખાલી તમને નામ કહી દઉં છું તો કે પેલા કોષ્ટકમાં કારેલાનું ચિત્ર તમને બતાય છે તો પેલામાં શું લખવાનું કે નામ લખવાનું છે તો કે કારેલા લખવાનું બરાબર પછી મજે છે ખાઈએ તો શું આપણે કારેલા છે એ આનંદ લઈને ખાઈ છે તો કે ના ભણાને નથી ભાવતા પોપસ લોકો એવા હોય છે કે જેને કારેલા ભાવે છે એટલે પેલા બે ખાનામાં રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની અને જે છેલ્લું છે એમાં બિલકુલ નહીં ખાઈએ તો આપણે ક્યારેક ક્યારેક ખાતા હોઈએ છીએ અથવા તો આપણે ન ખાય તો કઈ નહીં ઘરમાં બીજા લોકો હોય છે જે ખાતા હોય છે એટલે ત્રીજા ખાન ચોથું જે ખાનું છે એમાં રાઈટની નિશાની કરવાની છે બરાબર ત્યાર પછી સફરજનનું ચિત્ર છે એટલે સફરજન આપણે હિન્દીમાં શું કહેશું સેબ તો કે સેબ છે તો કે મજે સે ખાયેંગે તો કે હા પછી ખાના પડેગા તો કે ના અને બિલકુલ નહીં ખાયેંગે તો કે ના એવી રીતે તમારે રાઈટ અને રોંગ ની નિશાની કરીને આખું કોષ્ટક છે એવી રીતે તમારે બનાવવાનું છે પછી ત્રીજા ચિત્રમાં તમને કાચી કેરીનું ચિત્ર બતાય છે તો એમાં હિન્દીમાં શું લખશો તો કે કચ્ચે આમ અને ચોથું છે એમાં જલેબીનું ચિત્ર છે અને પાંચમું છે એમાં આઈસ્ક્રીમનું ચિત્ર તમને આપેલું છે આ રીતે તમારે બધા કોષ્ટક છે એ તમારી જાતે પૂરવાના છે બરાબર પછી તમે પાછળનું પેજ ફેરવશો એમાં તમને કીધું છે કે કઈ કઈ વસ્તુથી કઈ કઈ વસ્તુ બને છે તો તમને એમાં પહેલું આપેલું છે કે બેસન કા આટા તો કે ચણાનો લોટ છે એનાથી કઈ કઈ વસ્તુ બને છે તો કે બરાબર ચણાની લોટથી પકોડા બને છે બરાબર આપણે ખાઈ છે ને ભજીયા પકોડા આદિ સારી ચીજે બેસન સે બનતી હૈ ઓર ગેહું સે ક્યા બનતા હૈ તો કે ગેહું સે રોટી બનતી હૈ ઓર દૂધ સે તો કે દૂધ સે ચાય બનતી હૈ બરાબર આ રીતે તમારે બધા ચિત્ર જોઈને કરવાનું છે હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ફરી મળીશું થેન્ક યુ